પીસીબી પોલીસના હાથે લાગી સફળતા, ડુપ્લિકેટ ગુટકાનો 4 કરોડથી વધુના મુદ્દામાલ કબજે કરાયો. સુરતમાંથી ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકા, કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુટકાનો જથ્થો ઝડપાયો છે. ગુટકાના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતે ચેતવણીની છાપ, લખાણ વગરના 6 કરોડના મુદ્દામાલને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલ આરોપીઓ દિલ્હીથી લઈને આવ્યા હતા અને આજ તો તેઓ મુંબઈ મોકલવાના હતા, પરંતુ પીસીબીએ દરોડો પાડીને મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી. આરોપીઓ પાસે કોઈ ઇન્વોઇસ કે બિલ નથી, તેમ છતાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન ક્રોસ કરીને 5 ટ્રક ગુજરાત પહોંચી હતી. સૌથી મહત્વની વાત એ છે કે 4 રાજ્ય ક્રોસ કરીને આ 5 ટ્રક સુરત પહોંચી ગઈ, પરંતુ કોઈને કાનોકાન ખબર પડી નથી. સુરત પીસીબીને બાતમી મળી હતી કે ગુજરાતમાં પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટકા પાન મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત આવે છે. આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયાશક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યું છે. આ માહિતીના આધારે પીસીબીએ અલગ અલગ ટીમો બનાવીને ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક નહીં પરંતુ 5 ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ગોડાઉનમાંથી કુલ 6 કરોડની કિંમતનો જીવલેણ ગુટકાનો જથ્થો કબજે કર્યો અને 3 આરોપીની ધરપકડ કરી. ગઈકાલે પીસીબી અને એસઓજી ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે એના રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે. અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે, તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે. અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટકા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું. એ હજી તપાસ ચાલુ છે, એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે